सुहरणी कुलदेवी अने करणी करने सहार पण जाहर जाहर जुगमा जोगणी ए माड़ी परगत पिछड़गा ढोल प्रमाणू ढोल प्रमाणू दृश के अन मंगल मंगल गीतो गाय पण गाज मैदाने मैदान मरवा तनो ए जोन सिंदूरो संभड़ा कर देता था कि मर्द डाकी ये भागड़ारी नी फौजू पर भरे फटक मा काल ने जाय फाकी अपना था भला हरिखम जोवदा जेनी वीरता बल भला ये वखानी अपना थमला वाली थम सदा वीरता बल भला ये वखानी वीरता बल भला ये वखानी धर जाता धर्म पलटता अने तिया पड़नता ताव बहु प्राचीन दुहो छे मित्रों आपड़ो के धर जाता धर्म पलटता अने तिया पड़नता ताव एता टाणा मरण रा पछी कोण रंक कोण राव। आपणे आजे जे वात करवानी छे मित्रो ते सौराष्ट्रनो बहु नीतिवान बारवटियो वालो नामोरी जेनुं नीतिनुं बारवटुं हतुं जेनुं सत्यतानुं बारवटुं हतुं અને એની વાત લખી છે સૌરાષ્ટ્રના જાણીતા કવિ નટુદાન બારોટે. મિત્રો સાહિત્યકારો તો ત્યાં સુધી કહે છે કે પરદેશના સંતોના જીવન પવિત્ર નથી એટલા તો કાઠિયાવાડના બારોટીઓના જીવન પવિત્ર છે. જે બારોટા ખેડા છે નીતિના ધર્મના એના ઇતિહાસને પાને અમર નામ થઈ ગયા છે. બહુ સાચી વાત છે. નીતિને ખાતર ધર્મને ખાતર જે ડુંગરમાં રખડી રખડી અને જીવતર પૂરું કરે એટલું નહીં દિવસોના દિવસો ભૂખું કાઢીને પણ જેણે ધર્મ નીતિ મૂક્યા નથી. બહુ સાચી વાત છે. જોગીદાસ ખુમાણ વીર રામવાડો મૂળું માણે કાદુ મકરાણી એવો જ વાલો નામોરી બારવટીઓ સૌરાષ્ટ્રની માલિપા ગામડે ગામડે આજે નું નામ બધાની યાદ છે. એટલો તો કવિએ કીધું છે કે કાજળ ઘેરા એ કાળ જામા એને તેજની જોઈ લકી એ જુલમી નરમા માનવતાના એણે હોઈડે ડીટા જે અંતર ના લોટ ઉછાળ્યા સમુદર માં વીરડા ગાળ્યા એ ગાજે સમુદર ના પાણી ઘટો ઘટ એમ મે ઘાણી જુલમી નરમા માનવતાના એણે હૈડે દીઠા છે હીર પછી અંતરના લોઢ ઉછાળ્યા અને એણે સમુદ્રમાં વીરડા ગાળ્યા
એવા બારવટિયાના હૃદયની માલીપતી કરુણા લઈ અને ઝવેરચંદ મેઘાણીએ જગતના ચોકમાં મૂકી. એવો આ મર્દ બારવટીયો. બહુ વિચાર કરીએ મિત્રો તો વાલા નામોરીના બાળપણમાં જ માવતર મરી ગયા. ભાઈ મરે ભવ હારીએ, બેની મરે દશ જાય, પણ જેના બાળાપણમાં માવતર મરે એના ચારે દશે નો અભાવ. ગામ તો માળિયા મિયાણા પાસે કંજરડા કરી શાખનો મોવાર, ગરીબાઈમાં મોટો થયો. બહુ સાચી વાત છે, ગરીબાઈના વાદળા જેની ઉપર વિરહાવને ખબર પડે, માથાના હબાકા જેને નીકળ્યા હોય ખબર પડે, વીછીના ડંખ તો જેને લાગ્યા હોય ખબર પડે. કવિ તો એમ કે છે કે વિપદ પડે વલખીએ નહીં, વલખે વિપત નો જાય, પણ ધીરજ ધરી અને ઉદ્યમ કરે તો ઉદ્યમ વિપતને ખાય. વાલાના જીવનમાં પણ ઘણી વિપત આવી. માવતરનો છાંયો ગયો, એકલો નોધારો થઈ ગયો, પણ એની નસે નસમાં ખાનદાની રમતી હતી, ખુમારી હતી, એની પવિત્ર જુવાની હતી. સવાર સાંજ ખુદાની બંદગી કરે, પ્રાર્થના કરે કે હે ખુદા, હે પરવરદિગાર, મારી લાજ રાખજે, મારી લાજ તારા હાથમાં છે, મારું જીવન પવિત્ર રાખજે. જે આવે તેને મજૂરીમાંથી જે કઈ બચે ગરીબોને આપે. જે કઈ મળે એમાંથી દુખિયાને આપે. આપણે ત્યાં કવિએ પણ કીધું છે કે સંસારમાં સુખ પામવા કંગાલનું દુઃખ કાપવું, યાચક અતિથિ કોઈ આવે તો દાન અન્નનું આપવું, પરણી પ્રિયા પર પ્રીત રાખી ઉચ્ચ કરણી આચરી, ભવદધી તરવા ભાવથી હરદમ સમરવા શ્રી હરિ. સંસારનું સુખ પામવા માણસે કોકને કંઈક આપવું જોઈએ. જેની પાસે જે હોય તે આપે, કબુ મેળી કબુ માળિયા, કબુ વસુ વેરાન, કિશન કબુ ન હોત હે સબદીને એક સમાન. અને વાલા નામોરી ધીરે 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 પોતાની જુવાની રૂપરૂપના આભરણ જેવો જુવાન, પણ કસોટી આવે છે. કસોટી સોનાની હોય, કસોટી સત્યની હોય. દુહામાં પણ કીધું છે કે જેની ફોરેમાં ફટકેલી હોય એને એકવાર ચૂલે ચડવું પડે, પણ આવળ અલબેલી એને કોઈ ન પૂછે કાગડા. આવો પ્રસંગ વાલા નામોરીના જીવનમાં પણ આવ્યો છે. એક તો જુવાની, રૂપાળો જુવાન, એક સંધ્યાને ટાણે સુરજ મહારાજ હજી આથમાની તૈયારીમાં છે. એવે વખતે પાંખો પરવરી પંખીના અગણિત કરતા અવાજ, માળે હૈલા મલકતા મેર બાઠા મહારાજ. એવી સંધ્યાને વખતે એક યુવાન સ્ત્રી રૂપરૂપનો બાર છે, ભેખડથી આવી અને કુવાની પાસે ઊભી રહે છે. ઘડીકમાં પાણી હામું જુએ છે, ઘડીકમાં પોતાને હામું જુએ છે. અને આ બાજુથી એક જુવાન આયલો આવે છે, હાથમાં લાંબી કડિયાળી લાકડી છે, લાંબી છાળ વાળું પહેરણ પહેર્યું છે, પોતાની મસ્તીમાં ધીરે 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 ડગલા માંડતો હોયો આવે છે. નદીની સામી ભેખડે એ બરાબર નીચે ઉતરી અને બરોબર જ્યાં હેલો આવે ત્યાં સામેથી એક સ્ત્રી આલી આવે છે.
જોજો આ બારવટિયાની કસોટી છે, વાલા નામોરીના જીવનમાં પહેલી વાર આ કસોટી આવી છે. થોડી વારમાં જુવાન નજીક આવ્યો, ભેખડ ચડ્યો, સ્ત્રીએ પડકારો કર્યો, એ વાલા ઉભો રે. અવાજ સાંભળીને વાલો નામોરી ઉભો રહ્યો. સ્ત્રીએ સામે જોયું, બાઈએ વાલાને એટલું કીધું, વાલા હું તારી રાહ જોઉં છું. વાલો નામોરી બધું પામી ગયો. હે ખુદા, હે પરવરદિગાર, હે નોધારાના આધાર, મારી લાજ તારા હાથમાં છે. કારણ આ તો મરદાય વાળો મિયાણો હતો, ભાઈ પાક હતો, પવિત્ર હતો, ખુદાનો બંદો હતો. સ્ત્રીની આંખમાં રમત હતી અને સ્ત્રી એટલું બોલી કે નામોરી તારા નામનો અનસોન લા ચૂડો, પણ જોબન જોબનિયાનો જુડો, એ હવે ઓરને તું તો વાલમાં, પણ જોબન જોબનિયાનો જુડો, અરે રે હવે ઓરને તું તો વાલમાં. વાલો નામોરી સમજી ગયો. સ્ત્રીની પાસે આવીને એટલું કીધું કે તું ભૂલી લાગસ, ઈ વાલો હું નહીં. અરે રે ભાઈ, ઈ તો કોઈ બીજો વાલો હોય છે. કહેવાય છે એક સ્ત્રી આડી ફરી. સ્ત્રીનું ચરિત્ર કોઈ પામી શક્યું નથી. ભગવાન રામે એક વાર લક્ષ્મણને એટલું કીધું છે કે હે લક્ષ્મણ, માણસ ધારે તો પોતાનો પડછાયો પકડી શકે, પણ જાની ન જાય નારી ગતિ, સ્ત્રીની ગતિને પામી શકાય નહીં. આવી પરિસ્થિતિમાં વાલો નામોરી મુકાણો સ્ત્રીને એટલું કીધું, બેન એ તો કોઈ બીજો નામોરી હશે, કોઈ બીજો વાલો હશે, તું મને ઓળખતી નથી. અમે તો બેઠા ત્યાં બજાર અને સૂત્યા ત્યાં સવાર, મારી પાસે કાંઈ નથી, વાલો તો બીજો કોક હશે. સ્ત્રી ચરિત્ર એવું છે ને, કે છે જાની ન જાય નારી ગતિ, કુવામાં પડીશ, આત્મહત્યા કરીશ, સ્ત્રી હત્યાનું પાપ તને લાગશે. વાલો નામોરી વિચાર કરે છે, હે પરવરદિગાર, હે ખુદા, હે નોધારાના આધાર, મારી લાજ રાખજે. મારા જીવનમાં આવું મેં કોઈથી જોયું નથી. મેં ગરીબાઈ જોઈ છે, હું ગરીબાઈમાં ડગ્યો નથી, પણ હે પ્રભુ, હે પરમેશ્વર, તું આજ મારી લાજ રાખજે. સ્ત્રી હામે ઉભી ઉભી એમ કે છે, વાલા હું કુવામાં પડીશ, સ્ત્રી હત્યા કરીશ, એનું પાપ તને લાગશે અને તારી બદનામી થશે. વાલો તો પથ્થર જેવો થઈ ગયો, ભાઈ હો શું કરવું, આમાંથી કેમ નીકળવું, આમાંથી કોણ બચાવે. પેલી જ વાર એની જુવાની એના જીવનમાં દુઃખરૂપ બની, ભાઈ હો માન માન પોતાનું ગુજરાન કરનાર, જીવતર જીવતો માણસ મૂંઝવણમાં મુકામ. સ્ત્રી ચરિત્રને કોણ આંબી શકે. એક તો મિત્રો આની કસોટી છે, કસોટીમાં આ બાઈ અને નિમિત્ત બની છે. સ્ત્રીએ એટલું કીધું, વાલા સાંજે મારે ઓરડે હું તારી રાહ જોઉં છું, જો આવીશ નહીં તો બીજે દિવસે હું તારી બદનામી કરીશ. આટલું કહી અને નીકળી ગઈ. વાલો મૂંઝવણમાં મુકાણો. ઓહો, આનો ખુલાસો પણ મારે કરવો પડશે.
નહીતરી મને જાણી નહીં શકે હું કોણ છું. મારે જવું તો પડશે, એને કહેવું તો પડશે, અને મારે એને ખાતરી કરાવવી પડશે કે તું જે વિચારથી જે દ્રષ્ટિથી મને જોઈ રહી છો એ હું વાલો નહીં. સ્ત્રી આમ જતી રહી, વાલો પોતાને ઘીરે આવ્યો. જમવાનું ભાવ્યું નહીં, ચીતલું ચગડોળે ચડ્યું છે. ચોકમાં જઈ મિત્રોની સાથે ઘડીક બેઠો છે, પણ એક ભાઈબંધ એટલું બોલ્યો, એને ટકોર કરી, વાલા આજ તું કઈક ચિંતામાં છો, તું આજ કઈક નવાજુની કરવાનો લાગસ, તારા મોઢાના હાવભાવ એવા છે. વાલો નામોરી કે, અરે રે નવાજુની હું તો શું કરું, એ તો ઉપરવાળો માલિક છે, એ બધું જોવે છે, એની ઈચ્છાથી બધું થાય છે, આપણે તો એના રમકડા છીએ, એના હાથમાં રમીએ છીએ. એક મિત્રે મસ્કરી કરી, વાલા હવે તું ગિરનારમાં વયો જા, તું બ્રહ્મ જ્ઞાની થઈ ગયો, તને ભક્તિ ચડી ગઈ છે, બીજો કે નહીં એ બ્રહ્મ જ્ઞાની નથી થયો, એ તો પરમ જ્ઞાની થઈ ગયો છે, પરમહંસ થઈ ગયો છે. આવી એકબીજા મિત્રોની મસ્કરી સહન ન થઈ એટલે વાલો નામોરી એટલું બોલ્યો કે હવે હાલો મિત્રો આપણે હવે જુદા પડીએ. એક મિત્રે એટલું કીધું કે હા હા વાલા જટ જા, તારી કોક રાહ જોતું હોય છે, એને ક્યાં ખબર છે કે ખરેખર હુરા નામની સ્ત્રી એ વાલાની રાહ જોવે છે. હુરા તો પરણેતર છે, એનો પતિ એને કાયર લાગે છે, વ્યારું કરીને એને વાડીએ મોકલ્યો છે, ડોલિયો ઢાળી બત્રી ભાતનો થાળ તૈયાર કરી હુરાજ વાલા નામોરીની રાહ જ બેઠી છે. વાલા નામોરીએ નક્કી કર્યું મારે જાવું તો છે, કદાચ નહીં જાઉં તો એને ખબર નહીં પડે. વાલો નામોરી ઓરડે આવે છે, ઢોલિયો ઢાળી અને બેઠેલી હુરા વાલા નામોરીને એમ કહે છે, વાલા ભોજન કરી લે. પણ વાલો નામોરી તો પવિત્ર પુરુષ છે, ખુદાનો બંદો છે, નીચા નેણ ઢાળી ધરતીને સામે મીટ માંડી પરમાત્માનું સ્મરણ કરીને કહે છે, હુરા તું જે દ્રષ્ટિથી મને જો છો ને એ દ્રષ્ટિનો હું માણસ નથી. હુરા તેમ મને કીધું કે હું કુવામાં પડીને મરી જઈ, સ્ત્રી હત્યા તને લાગશે, એ પાપના બીકે હું તારે ઓરડે આવ્યો છું. હુરા મારા સામે એવી દ્રષ્ટિ કોઈ કરીશ નહીં. અને હુરા એટલું જ કે છે, વાલા તારી વાત સાચી છે, તારી નજર મારા સામે નથી, તું ધરતીને નિહાળી રહ્યો છો, પણ એ કહું કે એક વાર આવીને તને તું મને મોઢું બતાવીને જાજે, તારું મોઢું મારે જોવું છે. વાલો નામોરી એટલું જ બોલ્યો હતો, હુરા હું આવીશ, પણ મને મારી રીતે રહેવા દેજે, મારા જીવનમાં ક્યાંય આંચ આવે નહીં એનું તું ધ્યાન રાખજે, હું આવીશ તને મોઢું બતાવી અને વયો જઈશ. આટલું બોલ્યો હુરા એટલું કહે છે, વાલા નામોરી બસ ભલે એક વાર આવજે, અલા તારા રખો પા કરે, એક વાર મને મોઢું બતાવી અને પછી વયો જાજે. આટલી વાત કરી વાલો નામોરી ત્યાંથી નીકળી ગયો. થોડા દિવસ જ્યાં આમ ચાલુ રહ્યું
આવન જાવન, એટલે વાતો મંડી થવા. લોકના સાગર વિશે કોઈ નાવથી તરશ્યો નહીં, દોરંગની દુનિયા તણા ધોખા કદી ધરશ્યો નહીં. વાલા નું આવવાનું થાય, એક વાર એનો હુરાનો પતિ જોવે છે, ગામમાં ચર્ચાનો વિષય બની ગયો છે. હુરાના પતિએ હુરાના ભાઈને વાત કરી એના શાળાને, એટલે હુરાના ભાઈ એમ કે છે કે આ વાલો શું કામ આવે છે. હુરા એના ભાઈને એમ કે છે કે ભાઈ, વાલો તો પાક માણસ છે, પવિત્ર છે, એની પર શંકા કરતા પહેલા વિચાર કરજો. પણ એક વાર એના ભાઈએ નજરે વાલાને નીકળતો જોયો ને, એટલે એની ઉપર હુમલો કર્યો, તકરાર થઈ, એમાં વાલાનો એક હાથ કપાઈ ગયો, એક હાથે ઠૂઠો થઈ ગયો મરદ. કહેવાય છે એક પ્રસંગ એવો પણ છે કે વાલો નામોરી નાનો હતો ત્યારે શિકાર કરતો, એમાં વગડામાં કોઈ એને સંત મળ્યા, કોઈ ફકીર મળ્યા. વાલા નામોરીનું જીવન તો હિન્દુ મુસલમાનનો પક્ષપાત નહોતો, એ તો બધાય દેવોને માનતો હતો. કબીર કુવા સભી કા એક હે પનિહારી અનેક, બર્તન સભી સે ન્યારે ભયે પાણી સભી મે. એ તો સાધુ સંતોને માને, ફકીર ઓલિયાને માને, આવો નિર્દોષ જીવ હતો એ. પણ એવા નિર્દોષ જીવના સંજોગો એને બારવટે ચડાવે છે. એને સંત મળ્યા, સંતે એને ના પાડી. વાલા પશુ પક્ષીઓનો શિકાર ન કરાય ભાઈ, એના પાપ લાગે, એના નિહાકા લાગે. પારે વાને પરજપતિ મરાય નહીં માણા, એને તો દન દન શેણ દાણા દેવા જ જોવે દેહડા. વાલા પક્ષીઓને કોઈ દી મારીશ માં, એટલે કહેવાય છે એટલે પણ કદાચ એનો હાથ કપાણો હોય એવી પણ લોકવાયકા છે. પછી તો વાલાની અને હુરાની વાતો જગતમાં થાય છે, પણ પોતાના સામે જે હુમલો કર્યો હુરાના ભાઈએ, એમાં છંચેણાળો, એમાં કાળ ઝાડ થયો. અને કહેવાય ધીરે 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 મિત્રોની ટોળકી મીણો કરવા, અને જે કોઈ માથા ભારે માણસ હોય એને મારી કૂટી લૂંટી અને ગરીબોને આપી દેતો હતો. 18 યુવાનો ભેળા કર્યા અને કહેવાય છે કે બારવટે ચડવાની તૈયારી કરી. પેલા જ હુરાના ભાઈનું ગામ ભાંગ્યું, પછી તો બારવટીઓ જગ જાહેર થઈ ગયો. જામનગર મોરબીના રાજને જાણ કરી કે વાલા નામોરીને ગમે તેમ કરી અને પકડી લ્યો, પણ સિપાહીઓના હાથમાં આવ્યો નહીં. એ વખતે પાંચાળની ભૂમિમાં હતો. કેવી પાંચાળની ભૂમિ? કે કંકુવરની ભૂમિકાન સર્વો ઈસાલે માત, પણ નર નર પટા ધર નીપજે, એ જોઈ ભોઈ દેવ કોઈ પંચાળ, પણ નર નર પટા ધર નીપજે, એ ભાઈ દેવ કોઈ પંચાળ. પાંચાળની ધરતીમાં ચોટીલાનો ડુંગર, માં ચામુંડાના જ્યાં બેહડા, વાલો નામોરી માં ચામુંડાને ઘણી વાર પ્રાર્થના કરે કે હે માં, કે માડી તારો એ ચોટીલા ડુંગરે વાસ, ડુંગર ને દીવા બળે રે નો, માડી તું તો રમતી રૂડા રાસ,
કે માડી તારા પર જાનો નહીં પાર, ચામુંડા તાર શરણે પડું રે લોલ, માડી તારા પર જાનો નહીં પાર, માડી તાર શરણે પડું રે લોલ, માડી તારો ડુંગર ઉપર તારો વાસ છે, એ ડુંગરે દીવા બળે છે, હું તારે શરણે પડું છું, ચામુંડા મારા રખવાળા કરજે, માં મારી લાજ રાખજે, હે ભેલિયા વાળી મારે તો તારો આશરો છે. ધીરે ધીરે પાંચાળની ધરતીની માલિપા માં ચામુંડાને વંદન કરી અને વાલો નામોરી જ્યાં આગળ હાલે છે પોતાના મિત્રોને લઈને, પછી તો એની ટોળીમાં મામન જામ પણ ભળે છે. મામન જામને માણસ મૂકવા આવ્યો, ઈ અંગ્રેજ એજન્સીનો ગુનેગાર હતો, એટલે વાલા જેવા મર્દની એને ઓથ જોતી હતી. વાલાએ પૂછ્યું, મામન સાચું બોલજે, ખોટું બોલ તો તને ખુદા પૂછે, તું શું કામ આવ્યો છો? મામન જામ માંડીને વાત કરે છે, મને મારી પત્નીનું પાપ લાગ્યું છે, મારી પત્નીના જીવનના ચારિત્ર ઉપર મને શંકા ગઈ, મેં એમને ઝેરનો પ્યાલો આપ્યો, એટલું કીધું કા તું પી જા કા હું પી જા, એ તો પવિત્ર હતી, નિર્દોષ હતી, એ પાક નારી હતી, એ પી ગઈ. એના મૃત્યુ પછી વચ્ચે મારી અપરમાં આવી, એને મેં મારી નાખી. અંગ્રેજ સરકારે એના બદલામાં મને કાળા પાણીની સજા કરી છે, એમાંથી છટકીને હું આવ્યો છું વાલા, તારે આશરે આવ્યો છું, જો તારી ટોળીમાં તું મને રાખ, ભેળવી દે, એટલા માટે હું આવ્યો છું, જાકારો દે તો હું હમણાં જતો રહું. વાલો નામોરી એટલું બોલ્યો, મામન જામ મારે આશરે આવે ને હું જાકારો ન આપું, પણ મારા મિત્રોમાં મારા સાથીદારોમાં અમુક નિયમ છે, એ તારે પાળવા પડશે, એ નિયમને આધીન તારે જીવવું પડશે, જો એમાં ભૂલીશ તો હું તને ભડાકે દઈશ, એ નિયમ ઈ છે. વાલો નામોરી એટલું જ બોલ્યો, મામન જામ આશરે આવે એને હું જાકારો નથી આપતો, પણ મારા અમુક નિયમ છે, અને એ નિયમ એ છે, સ્ત્રીને અહીંયા લેવાય નહીં, અબડાની મદદ કરવી, અનીતિ કરાય નહીં, બેન દીકરીના લાજના રખોપા કરવા, સાધુ સંતો ફકીરોની સેવા કરવી અને એની દુઆ લેવી, આટલું જો તને મંજૂર હોય તો મારી સાથે ખુશીથી રહે. મામન ચામે એટલું જ બોલ્યો તો, વાલભા હું નીતિનો માણસ છું, આ તો મારા કર્મના જોરે મારી પત્નીના જીવન ઉપર શંકા થઈ અને આ પાપ મારે ભોગવવા પડ્યા, એનો મને બહુ પસ્તાવો થાય છે. વાલો નામોરી એમ કહે છે, મામન થવાનું તો થઈ ગયું બાપ, ગઈ ગુજરી ભૂલી જા, પસ્તાવો કરે પાછું કઈ વળે નહીં, આપણા હાથમાં કઈ આવે નહીં. પસ્તાવો ન કરાય પણ એ ભૂલ પાછી ન કરાય, પ્રભુ દયાળુ છે, દયાનો સાગર છે, ઈશ્વર તો બેઠો બેઠું બધું જોવે છે.
મામન આ પેથો પગી તને અહીં લઈને આવ્યો છે. હવે આપણે નગરા ગામ જઈએ, ત્યાં મવાર સંઘવાણ કરીને મારો એક જાણીતો છે, ભાઈબંધ છે. એ વખતે મવાર અંગ્રેજ સાહેબનો જમાદાર હતો, પણ વાલાનો એ મિત્ર હતો. મિત્ર એડા કીધીએ સોચે પીર ફકીર, ઉસ તન મેં કાંટા લગે તો ઉસ તન મેં હો પીર. મિત્ર એડા કીધીએ ડાલ સરીખા હોય, સુખ મેં તો એ પીછે રહે અને દુઃખ મેં આગે હોય. હાલ બાપ આપણે નગરા ગામ જઈએ અને મોવાર સંગવાણ મારો મિત્ર છે એને ત્યાં હું તને મૂકી જાઉં. મિત્ર ખરો એનો વાલો નામોરી મામન જામને લઈ અને આવે છે. મોવારે એટલું બોલ્યો, મામન તું વાલાની સાથે આવ્યો? હા ભાઈ. વાલો નામોરી કે છે મારી સાથે આવ્યો. હલા તું મારો ભાઈબંધ છો, પણ અંગ્રેજ સરકાર એટલી બધી કડક છે, સરકારના હાથ બહુ લાંબા છે, એટલે હું તને રાખી શકું એમ નથી. વાલો નામોરી એટલું બોલ્યો, અલાબેલી કરીને હાલતો થયો. ત્યારે મવાર સંગવાણ એટલું કહે છે, વાલા સરકારનો હું નોકર થઈને એટલો ગરીબ નથી થઈ ગયો કે તને રોટલો ખાધા વિના જવા દઉં. ભાઈ રોટલો ખાઈને જાજે, સમય છે આ તો. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, સમય શું નથી કરતો. ના બાપ જમવું નથી, અમારે નીકળી જવું છે. કહેવાય છે પછી તો બધાય સાથી મિત્રો ગીરમાં જતા રહ્યા. ગીરનું ગાઢ જંગલ, અને ગીર તો માનો ખોલો કહેવાય ભાઈ, જેને કોઈ નો હાંચવે એને ગીર હાંચવે, ગીર સંગરે. હવે તો વાલો નામોરી દુષ્ટ માણસોને મારી મારી એની પાસેથી સંપત્તિ લઈ અને ગરીબોને આપે છે. કાળા ધોળા કરનાર પાપી માણસો એમની પાસેથી જાગૃતિ પૂર્વકની લૂંટ કરી અને ગરીબોને આપી દે છે. નીતિ નિયમનું બરાબર પાલન કરે છે. ગાંધી ગીરના એક ગાળામાંથી બીજા ગાળામાં એ ભટકે છે, ફરે છે. કોકવાર ખાવા મળે, કોકવાર નો પણ મળે. પોતાની પાસે કોઈ સંગ્રહ નથી કરતા. સાંજ પડે એટલે બધાય પરમાત્માની બંદગી કરવા, ખુદાની બંદગી કરવા બેસી જાય, હરિનું સ્મરણ કરવા બેસી જાય ભાઈ. અને એટલું બધું નામ ગીરને ગામડે ગામડે ગાજવા માંડ્યું. કાઠિયાવાડના એકો એક ગામડે બેનું દીકરીયું ચોકમાં રાહડા લે ને તારે રાહડા એવા ગાય. કે ના મોરી નાર છે બંકો, વાલા તારા નામ નો ડંકો. ના મોરી વીર છે બંકો, વાલા તારો દેશ માં ડંકો. હે વાલા તો મરત છો, તારો ડંકો તો કા દેશમાં મીડો વાગવા બાપ. ગીર પંથક ના ગામડા ધ્રુજાન ધ્રુજા ડુંગરડા. ગીર પંથક ના જેથી ગામડા ધ્રુજાન ધ્રુજા ડુંગરડા. મિયાણે તે દીવેરિયું માથે વર્તાયો હાહાકાર. કલમર એક કલમર એક અટંકી વિવેકી શું
છે વંકો, બાલા તારા નામ નો ડંકો. ગીર પંથક ના ગામડા ધ્રુજવા મીડ્યા, ડુંગરના ધ્રુજવા મીડ્યા, ગામડે ગામડે દીકરીઓ એના રાહડા ગાવા માંડી. કચ્છ ધરતી ના દેપલા ગામે રાતે પોગ્યો રણધી, ગીર થી માંડી હેટ કચડા સુધી એની મરદાનગી પૂગી ભાઈઓ. કચ્છ ધરતી ના દેપલા ગામે રાતે પૂગ્યો રણધી, ધામ માર્યો એ જ તો કુમાઈ નારા ધામ ને માર્યો, પીડિત તારી પીર ના મોરી નર છે ભંકો, વાલા તારો દેશ માં ડંકો, ના મોરી નર છે ભંકો, વાલા તારો દેશ માં ડંકો. પરમાર્થમાં પગલા માંડી નરાધમોને મારી દુખિયાના દુઃખ દૂર કરે છે. કચ્છની ધરતીની માલિપા એક નરાધમ માણસ ગરીબને રંજાડે ન્યા જઈને ચોકમાં એને માર્યો ભાઈ. પણ કચ્છની ધરતીમાંથી એ જ્યારે પાછો વળે છે, કચ્છ સૌરાષ્ટ્રની સુરવીર ધરતી છે, સાહિત્યમાં સરખી ધરતી છે, કચ્છમાંથી વળતા એક બનાવ બને છે, કરુણ બનાવ છે, એવી ઘટના બની છે. અંગ્રેજ હકુમત એટલી બધી ભરડો લઈ ગઈ છે, અંગ્રેજ અફસરો એટલો બધો અન્યાય કરી રહ્યા છે, એનો આ દાખલો છે. કચ્છની ધરતીમાંથી વાલો નામોરી સાથીદારો સહિત સૌરાષ્ટ્રના પંથે પડે છે. ધીરે ધીરે રસ્તામાં હાલ્યા આવે છે. એક ખેતરને છેડે ઘેઘૂર વડલો, એ વડલાને છાંયે બધા મિત્રો આરામ કરે. એવામાં એ ઘોડેશ્વર ગોરો અફસર ત્યાંથી નીકળે છે. એ વાડીએ બાજુમાં ખેડૂતને પડકારો કર્યો કે પાણી પીવું છે, મને પાણી આપો. ખેડૂત બપોરના રોટલા ખાવા બેઠો છે, એની પત્ની એને પીરસે છે, એની સ્ત્રી ખેડૂતને જમાડે છે. ગોરા અફસરને એટલું કીધું કે મારા પતિ જમી લે પછી હું તમને પાણી આપું. ગોરો અફસર અભિમાનનું પૂતલું, અહંકારી આદમી, એ સ્ત્રીને એમ કીધું કે નહીં, મારે પાણી પીવું છે, હુકુમનો અનાદર કેમ કરો છો? અને કહેવાય છે કે ભાઈ પાણી ભરીને નજીક આવી ગોરા અફસરે એને એક પાટું માર્યું, પેટમાં પાટું મારી ભાઈ પડી ગઈ, તરફડિયા મારવા મને. પોતાનો પતિ જમતો જમતો હળી કાઢીને જ્યાં જોવે છે, પોતાની સ્ત્રી તરફડિયા મારે. ગોરા અફસર ને સામે જોયું તો એ ખડખડાટ દાંત કાઢે. મૃત્યુનો મલાજો તો ત્યાં રહ્યો મિત્રો, પણ મૃત્યુની મસ્કરી કરે છે. ખેડૂત ગરીબ નાના છોકરા પોતાની પત્ની મૃત્યુ પામી,
તૂટલ ફાળ્યું હતું એ માથે ઓઢાડી અને એ ગામડાનો ગરીબ ખેડૂત તે દી એટલું બોલ્યો હોય છે કે પણ જની ભાંગે જોન જો અરે રે એને માયા માય મીઠપ નહીં કગાય વાતુ કરો અરે રે મારા પંડ ને હક ન પાલવે કગાવા તું કરો અરે રે મારા પંડ ને હક ન પાલવે કાગા વાતુ કરો મારા પન ને હક ન પાલવે. ચિત્ર કરુણ થઈ ગયું છે. ગોરો અફસર ઘોડા ઉપર બેઠો બેઠો ખડખડાટ દાંત કાઢે. આ ચિત્ર, આ રુદન, આ કલ્પાંત જાળને છાંયે વાલો નામોરી સૂતો છે એના કાને આ કરુણતા પડી. ઓ કોક રુદન કરે છે, કોણ હશે? બેલીઓ જોવો તા, કોઈ કોઈને મારે છે, શું છે? ઈ વાલો નામોરી હળી કાઢી જોયું તો ખેડૂતની પત્ની મૃત્યુ અવસ્થામાં પડી છે. ખેડૂત ગરીબ માણસ રુદન કરે છે. ગોરો અફસર ઘોડા ઉપર ખડખડાટ દાંત કાઢે છે. વાલા નામોરી આ ચિત્ર જોયું, કાળ ઝાડ થઈ ગયો. અફસર, તું ગમે તે હો, મૃત્યુનો મલાજો નથી રાખતો? તને કાળ આંબી ગયો લાગે છે. અને કહેવાય છે કે વાલા નામોરી એ અંગ્રેજ અફસરના ત્યાં ત્યાં કટકા કરી નાખ્યા. ભાઈ રાક્ષસ, તું ધરતી ઉપર જીવ છો, એ ધરતીને ભારરૂપ છો, એમ કરી અફસરના કટકા કરી એ બધા કટકા લઈ વાંકાનેર એ અંગ્રેજ ચોકી એના આંગણામાં કટકાના ઘા કરી અને ગીરનો કેળો લીધો. ભાઈ પાછો બધા મિત્રો ઘોડેસવારી કરી ગીર તરફ જાય છે. સાંજને વખતે સૌ મિત્રો પોતપોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરે છે, અરજ કરે છે, બંદગી કરે છે. કેવી બંદગી કરે છે? કે પડું હું, કે પડું છું પાઈ હું તારે, તુમારી બાવડી જાલે. પડું છું પાઈ હું તારે, તુમારી બાવડી જાલે. નથી હું જાણતો પૂજા, તુમારી બાવડી જાલે. હે ખુદા, હે પરવરદિગાર, મારી બાવડી જાલજે. પૂજા આરતી કઈ જાણતો નથી, હું તો અભૂત છું. ખરોગા ખેલ છે ખુદા, બરાબર જાળવી લેજે. ખરો આ ખેલ છે ખુદા, બરાબર જાળવી લેજે. ખરો આ ખેલ છે ખુદા, બરોબર
જાળવી લેજે ગરીબ પરવર પૂછો મારા ગરીબ પરવર તું મારા અમારી બાવડી જાને પડું છું પાયું તારા અમારી બાવડી જાને હે પરવરદિગાર હું કાંઈ જાણતો નથી હવે તો ખરા ખરીનો ખેલ છે અમને જાળવી લેજે બધા મિત્રોને કીધું હવે આપણું બારવટું ચરમસીમાએ પૂગ્યું છે હવે ખાનાની ધાર ઉપર હાલવા જેવી બાબત છે સૌ મિત્રો ધ્યાન રાખજો નીતિ ધર્મ ચુકાય નહીં કાંઈ એક ડગલું પણ રસ્તો ચુકાય નહીં એવામાં સવાર પડ્યું રસ્તામાં બધા ચાલ્યા જાય છે એમાં એકબીજા આનંદ કરતા કરતા કહે છે આપણે વાલા નામોરીના લગ્ન કરીએ એના નિકાહ કરીએ મામંદામ એટલું બોલ્યો કે વાત તમારી બધાની સાચી છે પણ વાલાને કે કોણ વાલા નામોરીની વાત કોણ કરે મામન જામ વાલા નામોરીને એમ કહે છે અમારે તારા લગ્ન કરવા છે અમારે લગ્ન માણવા છે વાલો નામોરી દાંત મીંડો કાઢો અરે રે મામન જામ જેને માથે મોત ભમતું હોય જેનું આંખું મોતના મોઢામાં હોય જેનું આયુષ અફસરની ગોળી ઉપર લખેલું હોય એવા માણસની સાથે કોણ લગ્ન કરે એને કોણ પરણે મામંદ કે જો તું વાત કરતો કાલે જ મળે વાલો નામોરી કે કોક કૈના તો ગોતો કૈના નથી પણ ઓરત છે પરણેતર છે હમણાં જ ગર્ભંગ થઈ છે તું કહેતો હતો એની વાત ચલાવીએ જન્નતની હુરમ જેવી છે અને નામ પણ હુરા છે એ હુરા શબ્દ જ્યાં મામંદના મોઢામાંથી નીકળ્યો ત્યાં તો વાલો નામોરી એટલું જ બોલ્યો હુરા હો કોણ હુરા મામંદ જામ કે હા વાલવા એ હુરા જેનો પતિ હમણાં મરી ગયો છે વાલો નામોરી એક ધ્યાને સાંભળે છે હુરાનો પતિ મરી ગયો હા મામન જામ તું જા સાથે મિત્રને લેતો જા હુરાને પૂછી ના આવ્યો અને મારા ભેરું તને ખબર પડે કે વાલો ખુદાથી કેવો ડરે છે તું હુરાની પાસે હા પડાવીને આવ્યું તો સાચો કહેવાય મામન જામ સાથીદારોને લઈ અને હુરાને ગામ જાય છે હુરાને વાત કરે છે હુરા તારો પતિ ગુજરી ગયો છે તું ગર્ભન થઈ છો તો વાલા નામોરી સાથે તારા નિકાહ કરવા છે પણ વાત સાંભળતા જે હુરા જવાબ આપે છે આ જ કસોટીની મજા છે આ વાતની મજા જ આ છે હુરાની આંખમાંથી દડ 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 આહુ મીના પડવા મામનભાઈ વાલો નામોરી તો અલ્લાહનો ફિરસ્તો છે મામનભાઈ એને તમે નહીં ઓળખી શકો વાલો નામોરી તો અલ્લાહનો ફિરસ્તો છે પાક પરવરદિગારનો બંદો છે એનું નામ પણ આપણે ન લેવાય એવો વિચાર આવે ને મામંદભાઈ તોય પાપ લાગે વાલો નામોરી તો બહુ પવિત્ર છે
મામનભાઈ, જગતને જેમ ઈચ્છા પડે એમ ભલે બોલે, આ તો દુનિયા છે, પણ વાલો નામોરી મારે ઓરડે ઘણી વાર આવ્યો છે, એને મારે હામી કોઈની દ્રષ્ટિએ કરી નથી, મારા સામે વાતે કરતા એને નીચે ધરતી ઉપર નજર રાખીને વાતો કરી છે મામનભાઈ, મારા સામે કોઈ દી એને જોયું નથી, એ વચનનો પાકો છે, જીવનનો પાકો છે મામનભાઈ, વાલો નામોરી મારી દ્રષ્ટિએ એક પવિત્ર પુરુષ છે, એની ઉપર કોઈ શંકા કરે ને મામનભાઈ તો એનું કમોત થાય, વાલા નામોરી જેવો પવિત્ર નર ધરતી ઉપર કોક જ હોય, એવા પાક આત્માને કોઈ દી દુભવશો મામનભાઈ, તમારા સાથીદારોને કહી દેજો બને ત્યાંથી વાલા નામોરીને દુભવે નહીં, નહીં એનું પાપ લાગશે, જાઓ ખુદા તમને મદદ કરશે, આટલું હુરા બોલી આંખમાંથી ચોધારા આહુથી રોઈ પડી ધરતી ઉપર બેસી ગઈ, પણ મામન જામ તો વાત સાંભળીને આભો બની ગયો, હા હા, જગત જે વાતો કરે, સમાજ જે વાતો કરે, ઈ સાચી માનવી કે આ બાઈ જે વાત કરે છે ઈ સાચી માનવી, દુનિયા તો ગમે એમ બોલે કદાચ, પણ વાલો નામોરી પવિત્ર આદમી એને હું ઓળખી શક્યો નહીં, મામન જામ રોઈ પડ્યો, હાથમાંથી એક આંગળીમાં અંગૂઠી હતી કાઢી, વીટી કાઢી હુરાને આપે છે, તું મારી બહેન છો, આ એક વીટી હું તને આપું છું બહેન, અને કહેવાય છે મામન જામ પાછો આવ્યો, વાલાના પગમાં પડી ગયો, વાલો નામોરી એમ કહે છે મામન જામ કોઈથી ડરવું નહીં, પણ એ ખુદાથી ડરવું, પરવરદિગારથી ડરવું, એનો ધારણો આધાર બધાયના કામ જોવે છે, એમાં એક સંબંધી મામન જામનો, અને એ જ ગામમાં એમ કહેવાય છે કે બારવટિયા લૂંટ કરવા ગયા અને દગાથી મામન જામ મરણ, મામન જામ મૃત્યુ પામ્યો, કબ્રસ્તાનમાં એને વાલા નામોરીએ સૂર આવ્યો, મામન જામે બધાની માફી માંગી, બારવટિયા ક્યાંથી હાલતા થાય છે, નવા બે સાથીદારો જુવાન આવ્યા છે, નામ એનું કકલ છે, એક ઝાડને છાંયે બારવટિયા બેઠા છે, ભાતું લેવા કકલ ગયો, રસ્તામાં વગડામાં એક દીકરીની મસ્કરી કરી, દીકરીને કીધું તું કે આગળ જાયશમાં બારવટિયા છે, તો કે બારવટિયા લૂંટે નહીં, લાજ ન લૂંટે લાજ રાખે, પણ કહેવાય છે કે ખબર વાલા નામોરીને પડી, એ કકલને એના સાથીદારને મોતને ઘાટ ઉતાર્યા, પણ વાલા નામોરીથી એટલું બોલાઈ જવાનું, નિર્દોષ દીકરીના નિશાસા આપણી મોતની પથારી પાથર છે, અને કહેવાય છે કે પેથા પગીએ લાડવામાં ઝેર ભેળ્યું, લાડવા ખાતા મોટો ભાઈ પરબત એમ કહે છે વાલાભાઈ લાડવા ખાશોમાં એમાં ઝેર છે, પેથો પગી ખૂટલ નીકળ્યો છે, દગો કર્યો છે, અને વાલો નામોરી એટલું બોલ્યો ભાઈ અત્યારે મૃત્યુ વખતે કોઈ દી કોઈની ખૂટલ ન કહેવાય, પેથા પગીનો છોકરો ખબર ન પડે એમ અંગ્રેજ એજન્સીમાં જાણ કરી અંગ્રેજોનું લશ્કર આવી ગયું સામે, વાલો નામોરી એની સાથે સામી છાતીએ લડ્યો, કંઈકને માર્યા, અને અંતે એક અંગ્રેજ અફસરની ગોળીથી વાલા નામોરીનું મૃત્યુ થયું, કબ્રસ્તાનમાં એને દફનાવતી વખતે ધરતીએ નિહાકા નાખ્યા છે, નીતિવાન બારોટીઓ જેથી ધરતી છોડીને જાય તેથી કોની આંખમાં આહુડા ન આવે, અને આજ પણ એમના નામ લઈ અને રાહડા ગવાય છે,
કે ના મોરીને મારવોનું તો પેલા પડકારવો હું તો ના મોરીને મારવોનું તો પેલા પડકારવો હું તો ભેલ બીજું કર્યો કાલો કે કોળિયા ભરતા કાલ કપાના વાલા ને ચડ્યું ઝેર સુરવીર ને ચેતવો હું તો ના મોરી ને મારવો ચેતવો હું તો ના મોરીને મારવો હું તો મચું કાંઠે મામલો મચ્યો ને દુશ્મન વાળો ડાર મરાત લોકને છોડીને હાલો વૈકુંઠ કેરી વાત ના મોરીને મારવો નું તો પેલા પડકારવો હું તો ના મોરીને મારવો નું તો પેલા પડકારવો હું તો વાલો ના મોરીની અમર વાતો યાદ લગી અખિયા ગીત દારૂડા ગાય ના ટુદાન દંજ છે એની વાત ના મોરીને મારવો નું તો પેલા પડકારવો હું તો ના મોરીને મારવો નું તો પેલા પડકારવો હું તો આવો મરદ જેથી ધરતી મૂકીને હાલ્યો હોય છે તેથી જાડવા રોયા છે ધરતીએ ધ્રુષકા મૂક્યા છે નિર્દોષ બેન દકરીઓને જ્યારે ખબર પડી ત્યારે એને રુદન કર્યા છે નિત્યવાન આનું બારવટું સૌરાષ્ટ્રના બારવટિયા લોક જીભે ચડ્યા છે ઇતિહાસને પાને અમર થયા છે એનું કારણ એક જ છે કે એણે નીતિથી બારવટું ખેડ્યું છે ધર્મના બારવટા લીડ્યા છે અનિતિના નહીં મર્યા છે તો ધર્મને ધીંગાણે મર્યા છે મર્યા છે તો નીતિ ખાતર મર્યા છે એટલે ઇતિહાસને પાને આજ લગી પણ અમર છે.